વાયનાડમાં ભૂસ્ખલન. 4 દિવસ બાદ 4 આદિવાસી બાળકોને બચાવવા આવ્યા. ગુફામાં ફસાયેલા હતા. રેસ્ક્યુ ટીમે હાથથી પાણી પીવડાવ્યું, શરીર સાથે બાંધીને પહાડ પરથી નીચે ઉતાર્યા. વાયનાડ ભૂસ્ખલનના 4થા દિવસે શુક્રવારે એક સારા સમાચાર આવ્યા છે. વન અધિકારીઓએ 8 કલાકના ઓપરેશનમાં 4 બાળકો સહિત 6 લોકોને દૂરના આદિવાસી વિસ્તારમાંથી બચાવ્યા હતા. બાળકોની ઉંમર 1 થી 4 વર્ષની છે. પનિયા સમાજનો આ આદિવાસી પરિવાર પહાડીની ટોચ પરથી ગુફામાં ફસાઈ ગયો હતો. ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા કાલપેટા રેન્જ ફોરેસ્ટ ઓફિસર હાસીસે કહ્યું છે કે અમે ગુરુવારે માતા અને 4 વર્ષના બાળકને જંગલ વિસ્તારની નજીક ભટકતા જોયા. પૂછપરછ દરમિયાન ખુલાસો થયો કે તેના વધુ 3 બાળકો છે અને તેમના પિતા ટેકરી પરની ગુફામાં ભૂખ્યા અને તરસ્યા ફસાયા હતા. હાસીસે કહ્યું, અમે 4 લોકોની રેસ્ક્યુ ટીમ બનાવી છે. ટીમે ભારે વરસાદ વચ્ચે લપસણા અને ઢાળવાળા ખડકોમાંથી 8 કલાકના પ્રયત્નો વચ્ચે તેમને બચાવ્યા. લપસણા પથ્થરો પર ચડવા માટે ઝાડ સાથે દોરડા બાંધવા પડ્યા હતા. જ્યારે અમે ગુફા પાસે પહોંચ્યા તો ત્યાં તેમના 3 બાળકો અને 1 વ્યક્તિ બેઠી હતી. અમે તેમને અમારી પાસે બોલાવ્યા. તેઓ આગળ આવતા ન હતા. ઘણું સમજાવ્યા પછી તેના પિતા અમારી સાથે આવવા રાજી થયા. અમે બાળકોને અમારા શરીર સાથે બાંધી દીધા અને ફરી નીચે ઉતરવાની મુસાફરી શરૂ કરી. કેરળના મુખ્યમંત્રી પી વિજયને શુક્રવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ અંગેની માહિતી આપી હતી. તેમણે લખ્યું, ભૂસ્ખલન પ્રભાવિત વાયનાડમાં અમારા હિંમતવાન વન અધિકારીઓએ 8 કલાકના પ્રયાસો પછી આંતરિક વિસ્તારોમાંથી 6 લોકોના જીવ બચાવ્યા છે. વન અધિકારીઓની આ ભાવના આપણને યાદ અપાવે છે કે કટોકટીના સમયમાં પણ કેરળનું જોમ ચમકતું રહે છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.